चलो नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। धोरण 12માની અંદર આજે ખૂબ જ અગત્યનો વિભાગ એસપીસીસીની અંદર બીજો જે છે એની શરૂઆત આજે આપણે કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, आज सुधी में तमे क्यारे शब्द न सांभळ्या होय तेवा शब्द आजे तमारा नॉलेज नी अंदर आवशे। तमारे आज थी कंईक नवुं शीखवानुं छे, जाणवानुं छे अने भविष्यमां तमे शेर मार्केट साथे जोडायेला होय कदाच तो आ बधी वस्तुओ तमने खूब ज उपयोग में आवशे। धोरण 12માની अंदर कॉमर्स ना तमाम विद्यार्थियों ने एसपीसीसी नामनो सब्जेक्ट जे कंपनी साथे जॉइंट करे छे। आजे आपणे पहलो पाठ विभाग बीजानी अंदर કે જેનું નામ છે શેર બહાર પાડવા, તો મારા ખ્યાલથી કદાચ તમને ખબર ન હોય કે શેર એટલે શું થાય, શેર કોને કહેવાય, કેવા શેર હોય, આ કદાચ તમને ના ખબર હોય। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ નવા નવા શબ્દનો ઉપયોગ કરવાનો છે અને પાઠની શરૂઆત જે છે કરવાની છે। आ पाठनी अंदर शेर कई रीते बाहर पाड़े छे, सा माटे बाहर पाड़े छे, पछी शेरना प्रकार आवशे जेमा प्रेफरेंस शेर आवशे, इक्विटी शेर आवशे, क्यूम्युलेटिव प्रेफरेंस शेर, नॉन क्यूम्युलेटिव प्रेफरेंस शेर, इक्विटी प्रेफरेंस शेर, तेमज पार्टिसिपेंट प्रेफरेंस शेर, नॉन पार्टिसिपेंट प्रेफरेंस शेर जेवा जुदा जुदा प्रकारना शेर जे छे ए शेरना प्रकारो जे छे तमारे भणवामां आवशे। 20 वर्ष पहला परत करी शकाय तेवा शेर, 20 वर्ष पछी परत करी शकाय तेवा शेर, आ बधा ज शेरनो अभ्यास करता पहला तमने ए खबर होवी जोईए कि शेर एटले शुं। આ બહુ અગત્યની વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો। શેર શા માટે બહાર પાડે છે? સમાજના લોકો જેને એસપીની લેંગ્વેજમાં જાહેર જનતા કહેવામાં આવે છે, તો જાહેર જનતા શા માટે શેર ખરીદે છે, આ તમામ પ્રકારની બાબતોનો અભ્યાસ આપણે પહેલા પાઠની અંદર કરવાનો છે। જેટલો વિદ્યાર્થી મિત્રો તમારો પાયો મજબૂત હશે એટલી આખી સાતે સાત પાઠ રૂપી બિલ્ડિંગ તમારી સ્ટ્રોંગ બનશે। જેટલો સહેલો વિભાગ પહેલો છે એટલો જ વિભાગ બીજો અઘરો છે, પણ તમે ધ્યાન ન આપો તોની વાત છે। તો ચાલો વિદ્યાર્થી મિત્ર આપણે અભ્યાસ તરફ આગળ વધીએ। સૌથી પહેલા શરૂઆત કરીએ શેર એટલે શું। તો શેર એટલે શું, એક માર્કની અંદર 99.99% આ પ્રશ્ન પૂછાય પૂછાય અને પૂછાય એક માર્કની અંદર વ્યાખ્યામાં કે શેર એટલે શું। તો કે શેર એટલે કંપનીએ પોતાની મૂળ મૂડીને નાના નાના વિભાગોની અંદર વિભાજિત કરેલ હોય તે વિભાજિત કરેલ પ્રત્યેક ભાગ એટલે શેર, જે જાહેર જનતાને વેચે છે અને ખરીદનાર વ્યક્તિ જે છે એ શેર ધારક છે, જેને
શેર હોલ્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. શેર ખરીદનાર વ્યક્તિને શેર ધારક કે શેર હોલ્ડર. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે કંપની પોતાની મૂળ મૂડીને નાના નાના વિભાગોમાં વિભાજિત કરે છે અને વિભાજિત કરીને તે પ્રત્યેક ભાગ જાહેર જનતાને વેચે છે. એ પ્રત્યેક નાનો ભાગ જે છે એને શેર કહેવામાં આવે છે અને શેર ધારક એ શેર ખરીદે છે કારણ કે શેર ઉપર તેને શું મળે છે ખબર છે? ડિવિડન્ડ. શું મળે છે? ડિવિડન્ડ. એક શબ્દ બીજો પણ છે ડિબેન્ચર. અને અહીંયા આપણે વાત કરી ડિવિડન્ડની. ડિવિડન્ડ એટલે એક પ્રકારનું વ્યાજ. સેના ઉપર? કે શેર ઉપર. આજે હું રોકાણ કરીશ તો રોકાણમાં મને કંઈક મળે તો હું રોકાણ કરું ને. તો શેરધારકો શેર ખરીદે સામાન્ય ભાવે અને ભવિષ્યમાં એ શેરના ભાવ વધે એ શેર વેચી દે, જેને આપણે આપણી ભાષામાં શેરની ફેરબદલી કહેવાય. શું કહેવાય? વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, આપણે ભણવાનું છે સેબી, સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ધ્યાન આપજો ખાસ, સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી. પછી બીએસઈ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બીએસ બોમ્બે સ્ટોક એક્સચેન્જ. અને એનએસઈ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, જેના વડા મથક જે છે એ મુંબઈની અંદર આવેલા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ જે ઇન્ટરનેટ કમ્પ્યુટરનો ઉપયોગ કરીને શેરની ભૌતિક રીતે છે એ લે વેચ કરવાનું કામ કરે છે, બરોબર. એમાં આગળ આવશે NSDL, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ નામની સંસ્થા. અને બીજી પણ આવશે, જે એક જ સાથે બધું કહીશ તો થોડીક સમસ્યા થશે, એવું ન થાય તે હેતુથી સ્ટેપ બાય સ્ટેપ તમને અભ્યાસ તરફ છે એ આગળ લઈ જઈશ. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણે શેર બહાર પાડવાના છે, તો સીધે સીધા બહાર ના પડે એના માટે વિજ્ઞાપન પત્ર, આવેદન પત્ર અને નિયમન પત્ર, ત્રણ માર્કની અંદર છે. ટૂંક નોંધ પૂછાય છે, આવેદન પત્ર એટલે શું ટૂંક નોંધ લખો, નિયમન પત્ર એટલે શું ટૂંક નોંધ લખો અને વિજ્ઞાપન પત્ર એટલે શું, એક માર્કની અંદર પ્રશ્ન જે છે પૂછાય છે. મિત્રો ધ્યાન આપજો ખાસ, તો વિજ્ઞાપન પત્ર એટલે શું? આ એક એક શબ્દ તમારા માટે નવા છે, માટે ભવિષ્યમાં એ શબ્દ આવે એના પહેલા જ તમને વર્તમાનમાં એ શબ્દ વિષય ઉપર માહિતગાર હું કરવા માંગુ છું. માટે તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશે, એક એક શબ્દ ઉપર ના સમજાય તો પાંચ વાર દસ વાર કે ના સમજાય ત્યાં સુધી મને પ્રશ્ન પૂછવાની છૂટ છે. મિત્રો તમારા મનની અંદર કોઈ પણ પ્રકારનો નવો શબ્દ એડ થાય અને સમજણ ના પડે તો વાલા વિદ્યાર્થી મિત્રો ગમે ત્યારે મને તમારે જાણ કરવાની છૂટ છે. તો વિજ્ઞાપન પત્ર એટલે ન્યૂઝ પેપર થાય, છાપું થાય, પેપર થાય, સંદેશ હોય, દિવ્ય ભાસ્કર હોય કે વોટ એવર. વિજ્ઞાપન પત્રની અંદર જ્યારે કંપની શેર બહાર પાડવા માંગતી હોય ને ત્યારે વિજ્ઞાપન પત્રમાં જાહેરાત આપવી જ પડે, જેમાં કંપનીનું નામ હોય, સરનામું હોય, કંપનીનો રજિસ્ટ્રેશન નંબર હોય, તદ ઉપરાંત શેર બહાર પાડે છે, કયા શેર બહાર પાડે છે, કેટલા શેર બહાર પાડે છે, કયા પ્રકારના શેર બહાર પાડે છે, એવી ઘણી બધી વિગતો જે છે એ વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવી નિમણૂક પામેલ અધિકારીઓના સહી સિક્કા સાથે જે છે એ વિજ્ઞાપન પત્ર છે એ બહાર પાડવામાં આવે છે, જેની એક નકલ કંપની રજિસ્ટ્રારને પણ મોકલવી પડે છે. કંપની રજિસ્ટ્રાર એટલે કંપનીનું રજિસ્ટ્રેશન કરનાર અને કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં કાર્ય કરે છે કે નહીં, કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી છે કે નહીં,
અને કંપનીનું કાયદા દ્વારા વિસર્જન થયેલું છે કે નહીં તેનું ધ્યાન રાખનાર સંસ્થા એટલે કંપની રજિસ્ટર. કંપની રજિસ્ટરનું સંચાલન કંપની રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવે છે. જે નિમણૂક પામેલ અધિકારીઓ હોય છે, મુખ્યત્વે સરકારના અધિકારીઓ જે છે અહીંયા કાર્ય કરતા હોય છે. વખતો વખતના સુધારા વધારા 1956 નો ધારો ધ્યાન આપજો, 2013 કંપની ધારો અને 2015 આપણે અભ્યાસ કરવાનું છે. 1956 થી 2013 સુધીનો કે પહેલા કંપનીના નીતિ નિયમ કાયદા કાનૂન નિયંત્રણ અંકુશ ધારા ધોરણ કેવા હતા અને એમાં કયા કયા પ્રકારના ફેરફાર કર્યા છે. પછી આગળ આવશે 1991, 1997, 1998, આ બધામાં થોડા ઘણા જુદા જુદા પ્રકારના ઘણા બધા પરિવર્તન આવ્યા છે. પણ 1956 થી 2013 સુધીની અંદર 2013માં ઘણા બધા સુધારા વધારાઓ થયા છે અને ત્યારથી લઈને આજ સુધી પણ કંપની ધારામાં વખતો વખતના સુધારાઓમાં એની અંદર કાંઈક પ્લસ માઇનસ થતું જાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ તરફ થોડા આગળ વધીશું. શેર બહાર પાડવાની ચોક્કસ વિધિ આવે, એ કઈ રીતે બહાર પાડી શકે, કોણ બહાર પાડે, એના માટે કદાચ તમને ખબર હોય તો સંચાલક મંડળ હોય, એ સંચાલક મંડળ છે એ શેર બહાર પાડવા માટેની વિધિ આવેદનપત્ર અને નિયમનપત્રને ધ્યાનમાં રાખીને કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ તમને કહી દઉં, આવેદનપત્ર એટલે શું અને નિયમનપત્ર એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, નિયમનપત્રની આપણે વાત કરીએ તો નિયમનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. શું છે? મૂળભૂત દસ્તાવેજ છે, જે કંપનીના રોજબરોજના કાર્યની સાથે પણ જોડાયેલો છે. જ્યારે આવેદનપત્ર જે છે એ કંપનીના માત્ર ને માત્ર ખાલી રોજબરોજના જ કાર્ય અને નીતિ નિયમ સાથે જોડાયેલો છે. આ મૂળભૂત દસ્તાવેજ છે અને આ રોજબરોજના કાર્ય અને એના નીતિ નિયમની સાથે દર્શાવતો બંધારણ છે આ કંપનીનું. શું છે? બંધારણ. આખો પાઠ આવશે આપણે આગળ, બરોબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ નિયમનપત્ર ને આવેદનપત્ર. આવેદનપત્ર એ કંપનીના રોજબરોજના કાર્ય દર્શાવતો યોગ્ય પ્રકારના નીતિ નિયમ દર્શાવતું પત્રક એટલે આવેદનપત્ર. જ્યારે નિયમનપત્ર એ કંપનીનો મૂળભૂત અને અગત્યનો દસ્તાવેજ છે અને કંપની નિયમનપત્ર અને આવેદનપત્રની સત્તા બહારના ક્યારેય કોઈ પણ પ્રકારના કાર્ય કરી શકતી નથી. કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. શું ધરાવે છે? કૃત્રિમ વ્યક્તિત્વ. એને પણ સરકારના અને સમાજના નીતિ નિયમ અને કાયદાઓને ધ્યાનમાં રાખી કાર્ય કરવાનો છે અને તે તમામ પ્રકારના કાર્યનો ઉલ્લેખ આવેદનપત્ર અને નિયમનપત્રની અંદર દર્શાવેલો હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે છે એ ધોરણ 12માની અંદર વિભાગ 2ની અંદર પાઠ પહેલો છે શેર બહાર પાડવા. શેર શા માટે બહાર પાડે? તો કે જ્યારે કંપનીને વિશાળ પાયા ઉપરની મૂડીની જરૂરિયાત ઉત્પન્ન થાય અને એ જરૂરિયાતને સંતોષવા માટે પોતાની મૂળ મૂડીને નાના નાના વિભાગોની અંદર વિભાજિત કરી અને જાહેર જનતાને વેચે છે અને જાહેર જનતાએ પ્રત્યેક નાનો હિસ્સો ખરીદી અને કંપની પાસેથી કંપનીને પૈસા આપે અને એના બદલે શેર લે છે. શેરના બદલે કંપની એને શેરનું પ્રમાણપત્ર આપે છે. પરંતુ આ બધી વસ્તુઓ છે એ પહેલા લેખિત સ્વરૂપમાં હતી, વર્તમાન સમયની અંદર ડીમેટ અકાઉન્ટનો ઉપયોગ થાય છે, જેનું પૂરું નામ છે ડી મટીરિયલાઇઝેશન અકાઉન્ટ, જે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા શેરની ખરીદી અને વેચાણ જે છે એ થાય છે.
तो विद्यार्थी मित्रों आ बधीज वस्तुओनो अभ्यास आपणे भविष्यमां आगळ करवानो छे। ए अभ्यास करता पहेला आपणे एनी थोड़ी घणी समझ प्राप्त करिए तो भविष्यमां कोई समस्यानुं सर्जन न थाय माटे तमने सामान्य बाबतो तमने जणावीए। तो चालो विद्यार्थी मित्रों आपणे आजे अभ्यासनी अंदर छे ए पाठ पहेलानी शरूआत करीए छीए। तो चालो जोईए छीए, सौथी पहेला प्रस्तावनाथी शरूआत करीए કે જાહેર કંપની, કદાચ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો ધોરણ 11માં ની અંદર તમે અભ્યાસ કરી ગયા ખાનગી કંપની, જાહેર કંપની, સંયુક્ત કંપની, સહકારી મંડળીઓ, એકાંકી પેઢી અને ભાગીદારી પેઢી, ભણ્યા હતા? તો એ જ વસ્તુનો અભ્યાસ તમારે ધોરણ 12માં ની અંદર વિભાગ બીજામાં એસપીસીસી પહેલા પાઠની અંદર શરૂઆત જ ત્યાંથી કરવાની। તો જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને, ધ્યાન આપજો, દરખાસ્ત કરીને જાહેર જનતાને શેર ખરીદવા માટેનું આમંત્રણ આપે છે। તો કે વિજ્ઞાપન પત્ર એટલે શું? તો કે વિજ્ઞાપન પત્ર એટલે કંપની છે એ જાહેર જનતાને શેર ખરીદવા માટેનું આમંત્રણ આપતું પત્ર એટલે વિજ્ઞાપન પત્ર। વિજ્ઞાપન પત્ર જે છે એ સામાન્ય રીતે હરેક જગ્યા ઉપર શેર ખરીદનાર વ્યક્તિ હોય, ન્યૂઝપેપર વાંચતા જ હોય, તો ન્યૂઝપેપરની અંદર એને આમંત્રણ આપે છે જો શેર ખરીદવા હોય તો। એક માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે વિજ્ઞાપન પત્ર એટલે શું? તો કે વિજ્ઞાપન પત્ર એટલે જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપતો પત્રક એટલે વિજ્ઞાપન પત્ર। ત્રણ માર્કની અંદર પ્રશ્ન પૂછાય અથવા બે માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે વિજ્ઞાપન પત્રની અંદર કઈ કઈ માહિતી દર્શાવવામાં આવે છે જેનો આપણે અભ્યાસ નેક્સ્ટ કરીશું। તો ચાલો આપણે વિજ્ઞાપન પત્ર જોયું કે વિજ્ઞાપન પત્ર એ શેર ખરીદવા માટે આમંત્રણ આપતો પત્ર છે। એક માર્કની અંદર પ્રશ્ન જે છે એ પૂછાય છે, અંડરલાઈન કરવી હોય તો કરતા જજો। ત્યાર પછી જોઈએ છીએ, કંપની ખાનગી ધોરણે વહેંચણી દ્વારા પણ જામીનગીરીઓ બહાર પાડે છે। શેર, ડિબેન્ચર, બોન્ડ અને કંપનીના દસ્તાવેજોને ગીરવે મૂકવા એ જામીનગીરીઓ છે બધી। શું છે? જામીનગીરીઓ। તદઉપરાંત હકના શેર, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, બોનસ શેર દ્વારા શેર બહાર પાડે છે। એક માર્કની અંદર પ્રશ્ન પૂછાય હકના શેર એટલે શું? તો સામાન્ય રીતે ટોપર સ્ટુડન્ટ્સને પણ ખ્યાલ ના હોય કે હકના શેર એટલે શું। તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે ભૂતકાળની અંદર જે વ્યક્તિએ શેર ખરીદ્યા હોય, ધ્યાન આપજો, ભૂતકાળની અંદર જે વ્યક્તિએ શેર ખરીદ્યા હોય અને વર્તમાનમાં કંપની ફરીવાર શેર બહાર પાડે અને એ શેર ખરીદવાનો હક ભૂતકાળના શેરધારકને પહેલા મળે તે વ્યક્તિને હકના શેર કહેવામાં આવે છે। ભૂતકાળમાં શેર સપોઝ મેં ખરીદ્યા છે અને આજથી બે વર્ષ પહેલા મેં શેર ખરીદ્યા હોય અને કંપની આજે નવા શેર બહાર પાડે તો એ શેર ખરીદવાનો પહેલો હક મને મળે અને એ શેર હું ખરીદું એટલે હકના શેર મને મળે, અને જો એ હકના શેર હું ખરીદવા માંગતો ન હોય અને હું કંપનીને પત્ર લખીને કહું કે મારા શેર જે છે એ મારા બદલે આ રાધેને આપી દો, તો કંપની એ રાધેને શેર દેવા માટે બંધાયેલી છે અને દેવા જ પડે, કારણ કે મારા શેર હકના છે એ હું કોઈ અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરવા માંગુ છું અને એ તરફેણમાં જતા કરવા માટે જે પત્ર લખવામાં આવે એ પત્રને ત્યાગ પત્ર કહેવામાં આવે। શું કહેવામાં આવે? ત્યાગ પત્ર। મને મળવાના જે શેર છે એ હું શેર નથી ખરીદવા માંગતો, તે શેર કોઈ અન્ય વ્યક્તિ, પેઢી કે સંસ્થાને વેચાતા પૂર્ણ કે અસહંત આપવાની સત્તા મારી પાસે છે। તો હકના શેર પહેલા મને મળે, જો હું ન ખરીદવા માંગુ તો હું જેને કહું એને એ શેર આપવા માટે કંપની બંધાયેલી છે, પણ એના માટે ત્યાગપત્ર જરૂરી છે। ત્યાગપત્રનો નમૂનો આવશે આપણે આગળ, ત્યારે હું તમને સમજાવીશ।
ध्यान आपजो विद्यार्थी, एक एक शब्द विषय ऊपर अहीं आपणे तमने माहिती पूरा पाड़ता जाइए। हकना शेर भूतकाळ में शेर बार पाड़ा होय अने ए शेर धारको पहला शेर खरीदवा माटे वर्तमाननी अंदर छे पसंद करवामां आवे छे, ते व्यक्ति खरीदे एने हकना शेर कहेवामां आवे छे। बोनस शेर એટલે કંપનીએ જ્યારે વિશાળ પાયા ઉપર નફો પ્રાપ્ત કર્યો હોય અને કંપની નક્કી કરે કે 100 શેર ઉપર 1 શેર વિના મૂલ્ય આપવાનો, 1000 શેર ઉપર 10 શેર છે વિના મૂલ્ય આપવાના, તો 10 શેર છે એ બોનસ શેર છે। કેવા શેર છે? બોનસ શેર। તો તદ ઉપરાંત હકના શેર બોનસ શેર દ્વારા બહાર પાડે છે। ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના જાહેર ભરણા માટે सिक्योरिटीज कॉन्ट्रेक्ट रेग्युलेशन्स एक्ट 1956 1956 नो कंपनी धारो। ध्यान आपजो विद्यार्थी मित्रों, पहला एक बे पाठ में सहज एवं लागशे ऑकवर्ड जेव, पछी तमने खूब ज मजा आवशे। घरे बैठा तमे जेटला धारो एटला रुपया छे ए कमाई सको छो शेर नी खरीदी अने वेचाण द्वारा, क्यांय ऑफिसे जवानी जरूर पड़ती नथी। पण स्टार्टिंग में तमारे ध्यान आपवानुं छे। तो 1956 कंपनीनो कायदो 2013 अने सिक्योरिटीज एंड एक्सचेंज बोर्ड ऑफ इंडिया एटले के सेबी, सिक्योरिटीज SEBI, सिक्योरिटीज एक्सचेंज बोर्ड ऑफ इंडिया, ध्यान आपजो सेबी नामनी संस्था छे SEBI, सिक्योरिटीज एक्सचेंज बोर्ड ऑफ इंडिया आखे आखा शेर बजार नु संचालन जे छे इंडिया नी अंदर सेबी नामनी संस्था द्वारा छे थाय छे। कोना द्वारा? सेबी नामनी। खास ध्यान आपजो आना नीचे बीजी बे संस्थाओ छे जे डिपोजिटरी छे, बराबर, जे आपणे आगळ छे ए आपणे वात करीशुं। तो अहींया आपणे वात करी सेबी, सेबी नु पूरु नाम जणावो एक मार्क, तो सिक्योरिटीज एक्सचेंज बोर्ड ऑफ इंडिया, सिक्योरिटीज एक्सचेंज बोर्ड ऑफ इंडिया जे एक्ट 1992 हेठा, ध्यान आपजो 1992 नी अंदर छे अस्तित्व में आवेलू हतुं, जे 1992 हेठळ सेबी द्वारा वखतो वखतना जे बहार पाड़वामां आवेला मार्गदर्शिकानुं કંપનીએ પાલન કરવું જરૂર છે। માર્ગદર્શિકા એટલે શું? કે જે બુકલેટની અંદર કંપનીના નીતિ નિયમ કાયદા કાનૂન નિયંત્રણ અંકુશ ધારા ને ધોરણ ભૂતકાળમાં શું હતા, વર્તમાનમાં શું છે અને ભવિષ્યમાં કેવા બદલાવ થવાની સંભાવના છે તેનું માર્ગદર્શન આપતી બુક એટલે માર્ગદર્શિકા, જે સેબી દ્વારા દર વર્ષે વખતો વખતના સુધારા દ્વારા બહાર પાડવામાં આવે છે। તેમજ જાહેર કંપનીએ જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા શેર મૂડી ઊભી કરી શકાય છે। શું કહે છે? શેર મૂડી। તો વિદ્યાર્થી મિત્ર, શેર મૂડી જે છે એ ચાર રીતે બહાર પાડી શકાય છે, જેમાં જાહેર ભરણા દ્વારા, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, એક માર્ક ની અંદર પણ પ્રશ્ન પૂછાશે, પછી હકના ભરણા દ્વારા ત્યાર પછી જોઈએ તો બોનસ શેર દ્વારા અને ચોથું જે છે એ છેલ્લું જે ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા। શેર મૂડી જે છે એ ચાર રીતથી એકત્રિત કરી શકાય છે, જેમાં પહેલું જાહેર ભરણા દ્વારા, જાહેર જનતાને આમંત્રણ આપી શેરને વેચીને એમાંથી મૂડીનું કલેક્શન વિશાળ પાયા ઉપર કરવામાં આવે છે, હકના ભરણા બોનસ દ્વારા અને ખાનગી ધોરણે। તો ચાલો વિદ્યાર્થી જોઈએ છે હવે આપણે કંપની ધારા અનુસાર
संचालक मंडल परवानगी लईने शेर होल्डर पोतानी पासेना वधारना शेर पण जाहिर जनता ने आपी सके छे, जेने शेर नी मुक्त फेरबदली एक मार्क नी अंदर 99.99% प्रश्न पूछाय के शेर फेरबदली एटले शू। कंपनी धारा अने नीति नियम अनुसार कंपनी ना शेर कोई अन्य व्यक्ति नी तरफेण मां पूर्ण के असहंत जता करवा एटले शेर नी फेरबदली। कंपनी नु महत्वनु अने अगत्यनु जो कोई लक्षण होय तो ये छे मुक्त शेर नी फेरबदली। सुमित भाई केवी मुक्त शेर नी फेरबदली। एक मार्क मां प्रश्न पूछाय के कंपनी नु महत्वनु लक्षण क्यूं, અગત્યનું લક્ષણ કહ્યું, ત્યારે જવાબ આપવાનો કંપનીનું મહત્વનું અગત્યનું લક્ષણ એ કંપનીના શેરની મુક્ત ફેરની બદલી એ જાહેર જનતાને આપી શકાય। જેને વેચાણ માટેની દરખાસ્ત ઓફર ફોર શેર, તમારા શેર વેચવા માટેની દરખાસ્ત એટલે અરજી થાય, દરખાસ્ત એટલે પ્રપોઝલ થાય, દરખાસ્ત એટલે જાણ કરવી થાય, જેમાં કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે। કોઈ પ્રકારની નોટિસ એ કંપની છે એ સામાન્ય રીતે એ આપ્યા વગર કોઈ કાર્ય કરતી નથી। સર્ક્યુલર, જાહેરાત અને અન્ય દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓની ખરીદી કરવા માટે આમંત્રણ આપે છે। તો કંપનીએ બહાર પાડેલ શેરની રોજ ખરીદી અને વેચાણ થતા હોય છે। કંપનીના દસ્તાવેજો શેર છે, ડિબેન્ચર છે, શેરના જુદા જુદા પ્રકાર જે છે એને વેચવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે, જેને વિજ્ઞાપન પત્ર કહેવામાં છે। આ આમંત્રણ શેના દ્વારા આપવામાં આવે? વિજ્ઞાપન પત્ર દ્વારા। ટૂંકમાં વાત કરીએ, કંપની પોતાની કોઈ પણ પ્રકારની જામીનગીરી કોઈ અન્ય વ્યક્તિને ખરીદવા માટેની જે માહિતી પૂરી પાડે છે તે જે છે એ વિજ્ઞાપન પત્ર દ્વારા બહાર પાડે છે। શેના દ્વારા? વિજ્ઞાપન પત્ર દ્વારા। તો ચાલો જોઈએ, જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા કંપની વિવિધ મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, ધ્યાન આપજો, આ બધા જ અધિકારીઓ શેરની વહેંચણીથી લઈને શેરની વહેંચણીની પ્રક્રિયા પૂરી થાય ત્યાર સુધીની તમામ પ્રકારની કામગીરી સંભાળનાર વ્યક્તિ એટલે લીડ મેનેજર, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક, બેંક ટુ ધ ઇસ્યુઝ, ઇસ્યુઝ એટલે બહાર પાડનાર, કંપની સીધી જ બહાર ના પાડે, એના માટે બેંકો પણ જુદા જુદા પ્રકારના કાર્ય કરે છે, જેના વિષય ઉપર આપણે આગળ છે એ અભ્યાસ કરવાનો છે। બેંકની આમાં મોટા ભાગની કામગીરી છે। તો જાહેર ભરણું, બાહેધરી દલાલો, ડિપોઝિટરીઓ, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ, સ્ટોક એક્સચેન્જ, એમાં બે પ્રકારના છે, એક બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને એક નેશનલ સ્ટોક એક્સચેન્જ, જે ડિસ્પ્લે ઉપર છે એ શેરના ભાવ બહાર પાડી અને શેરની ખરીદી અને વેચાણ કરવા માટે ડિમેટનો ઉપયોગ જે છે કરે છે। તો અહીંયા એ ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ, દલાલો વગેરેની મદદ લે છે, જેને શેર બ્રોકર શેરની ખરીદી અને વેચાણ કરવા માટે બે વ્યક્તિઓને ભેગા કરી જે તે વ્યક્તિઓના શેર અન્ય વ્યક્તિના ખાતામાં નાખવા અને ઉપાડવા અને એનું પેમેન્ટ કરાવવાનું કામ જે વ્યક્તિ દ્વારા કરાવવામાં આવે તેને કહેવામાં આવે શેર દલાલ। શું કહેવામાં આવે? શેર દલાલ। તો ચાલો જોઈએ, જાહેર ભરણું કરતી કંપનીઓ સેક્રેટરીઓ મધ્યસ્થીઓની મદદ અને પ્રવર્તમાન કાયદાઓનું પાલન કરીને જામીનગીરીઓ બહાર પાડવાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરે છે। સંચાલક મંડળ દ્વારા કોઈ એક વ્યક્તિની નિમણૂક કરે જેને સેક્રેટરી કહેવાય અને સેક્રેટરી કંપનીના રોજબરોજના નીતિ નિયમના કાયદાઓને ધ્યાનમાં રાખી જુદા જુદા પ્રકારના કાર્ય છે એ કરાવવાનું કાર્ય કરે છે। તેમજ જાહેર ભરણા માટેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ સમગ્ર ભરણાની વિધિને બે ભાગમાં વહેંચી શકાય છે, એમાં એક શેર વહેંચણીની વિધિ
અને બીજું શેર અરજીની વિધિ. ધોરણ 12માની અંદર એસપીમાં પ્રશ્ન પૂછાશે શેર અરજીની વિધિ વિગતવાર જણાવો, 5 માર્ક, 4 માર્ક અથવા 3 માર્કની અંદર. એવો જ પ્રશ્ન પૂછાશે શેર વહેંચણીની વિધિ જણાવો, 5 માર્ક કે 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે શેર અરજીની વિધિ આપણે જોશું અને ત્યાર પછી શેર વહેંચણી અંગેની વિધિ વિશે ચર્ચા કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આ બંને બાબતોનો આપણે અભ્યાસ કરીશું.